પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતો હતો અને હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત. નર્મદાના રાજપીપળા નજીક કુંવરપલા પાસે આવેલા રુદ્રાક્ષ પેટ્રોલ પંપની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપની સામે ફોર વ્હીલ ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રનો પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે હાઈવે પર બીજી ગાડી રોંગ સાઈડ પર આવતી જોવા મળી છે. જો કે સામેથી આવી રહેલી કાર પૂરપાટ ઝડપે હોય જે રોંગ સાઈડ પર આવતી ગાડીને બચાવવાના ચક્કરમાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. બાદમાં ફિલ્મી ઢબે સ્ટન્ટ કરતી હોય તે રીતે હવામાં ફંગોળાઈ હતી. કારમાં બે પુરુષ, બે મહિલા અને 10 વર્ષની બાળકી મળી કુલ 5 શખ્સ હતા, જેમાં એક મહિલા અને એક જેન્ટ્સને ગંભીર ઈજા થઈ, બાકીનાને સાધારણ ઈજા થઈ હતી. પરંતુ આ અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. પેટ્રોલ પંપના મેનેજર અને તેના સ્ટાફે 108 બોલાવી રાજપીપળા સિવિલમાં તેમને મોકલ્યા હતા. રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે. સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા.